ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા અંકોમાં આપણે પાઠ 9 કદર વિશેની સમજૂતી મેળવી હતી, બરાબર ને? આપણે આવાલા કેસરિયા અને રાઘોબાની વાટો દ્વારા નિસ્વાર્થ મદદ અને ઉડાડતા વિશેની વાટો જાણી હતી. સાથે જો કોઈ આપણે મદદ કરે તો એની કદર કરવાનું ક્યારે પણ ભૂલવું જોઈએ નહીં, તે વિશે પણ જાણકારી મેળવી હતી. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ પાઠના આધારે આપવામાં આવેલા સ્વાધ્યાયની ચર્ચા કરીશું. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. અહીં પાઠના આધારે કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે, આપણે તેના જવાબ એક વાક્યમાં લખવાના છે. તો ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ. સવાલ 1. વાલો કેસરિયો કોણ હતો? ફ્રેન્ડ્સ, તમને યાદ છે આ વાલો કેસરિયો કોણ હતો? બોલો. હા, વાલો કેસરિયો ગણી ગામમાં રહેતો ચાણન હતો. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે બાકીના પ્રશ્નોના જવાબ પણ તમારે લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોના જવાબ આપણે વિગતથી લખવાના છે. જેમ કે આપણે એક ઉદાહરણ સમજીએ. પહેલો સવાલ છે, કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું? તો યાદ છે તમને? હા, જ્યારે આ કેસરિયો વડોદરામાં ઘોડા વેચવા માટે જાય છે, તેના ઘોડા એટલા સુંદર હોય છે કે બધાને જોતા જ ગમી જાય છે, પણ આ ઘોડાની કિંમત બધાને વધારે પડે છે, તેથી તેના ઘોડા કોઈ ખરીદતું નથી. આમ ઘોડા નહીં વેચવાના કારણે કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું વિચાર્યું. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે બાકીના બે પ્રશ્નોના જવાબ પણ તમારે વિચારીને લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન 3. નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. તો જોઈએ પહેલું વાક્ય. શેઠ કેટલા રૂપિયાનું લેણું, આંકડો બોલો. આ વાક્ય કોણ બોલ્યું હતું બોલો તો? હા, વાલો કેસરિયો. અને એ કોને કહેતો હતો? હા, પેલા લેણદાર શેઠને, બરાબર ને? તો એવી જ રીતે અહીં બીજા પણ કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે, તે તમારે વાંચવાના છે અને તે કોણ બોલે છે અને કોને કહે છે તે તમારે લખવાનું છે. તો આમાં ખબર પડી ગઈ ને? તો ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 4. નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક પાઠના આધારે વાક્યો આપવામાં આવ્યા છે. આપણે આ વાક્યોને પાઠમાં જે વાર્તા રજૂ થઈ છે તેના ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલાં આપણે બધા જ વાક્યોનું વાંચન કરીએ. પહેલું વાક્ય, વાલો કેસરિયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. ત્યારબાદ, વાટ ખર્ચીની પઢેલી 500 રૂપિયાની વાંસળી કેડીએ બાંધી છે. ત્રીજું, આવી રૂપકડી કણુંકીના કાંઠે ગણી ગામ આવેલું છે. ચોથું વાક્ય, એલા તાંબાનું પતરું લાવો. પાંચમું, મારી કદર માળે મોઢે બોલાવે એટલે હાઉં. તો ફ્રેન્ડ્સ, આ બધા વાક્યો આરા અવડા ક્રમમાં ગોઠવાયેલા છે. તો બોલો, આમાંથી સૌથી પહેલાં કયું વાક્ય આવશે? વિચારો, આપણે પાઠ ભણ્યા છીએ ને? હા, તો વિચારીને મને કહો. બરાબર, આવી રૂપકડી કણુંકીના કાંઠે ગણી ગામ આવેલું છે. આ વાક્ય પહેલા ક્રમ પર આવશે, બરાબર ને? હા, ત્યારબાદ બાકીના વાક્યોને પણ તમારે આ પ્રમાણે ક્રમમાં ગોઠવવાના છે અને ફરીથી લખવાના છે. આગળ પ્રશ્ન 5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. અહીં પાઠના આધારે કેટલાક શબ્દો આપેલા છે, તો ચાલો આપણે તેના સમાનાર્થી શબ્દો લખીએ. પહેલો શબ્દ છે કાથો. તો કહો તો આ કાથોનો સમાનાર્થી શબ્દ શું થશે? કિનારો, બરાબર ને? હા. ત્યારબાદ બીજો શબ્દ છે રૂડપ. રૂડપ એટલે સુંદરતા. ત્યારબાદ વેગડું. વેગડુંને બીજું શું કહેવાય બોલો તો? હા, અલગ, જુદું.
બરાબર ને? ત્યાર પછીનો શબ્દ છે ભેર, ભેર એટલે કે મડટ, અને છેલ્લે મહોર, મહોર એટલે કે સિક્કો, છાપ. તો આ પ્રમાણે આ સમાનાડી શબ્દો લખી દેવાના છે. ત્યારબાદ આપણે આગળ જેમ કર્યું હતું તેમ આ શબ્દોનો ઉપયોગ કરીને તમારે વાક્યો બનાવવાના છે, બરાબર ને? તો ચાલો ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. અહીં કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે, તેના આપણે વિરોધી શબ્દ લખવાના છે. જેમ કે પહેલો શબ્દ છે સુંવાળું. હવે એનું વિરોધી શું થશે બોલો તો? બરછટ, ખડબચરું એવું થશે ને? હા. ત્યારબાદ પ્રામાણિકતા. તો પ્રામાણિકતાનું વિરોધી શું થશે? હા, અપ્રામાણિકતા. ત્યાર પછી છે શુદ્ધ. શુદ્ધ તો અશુદ્ધ. ત્યાર પછી બાંધવું. બાંધવુંનું વિરોધી થશે છોડવું. અને છેલ્લે છે ગેરસમજણ. તો એનું વિરોધી શું થશે? સમજણ, બરાબર ને? તો આવી રીતે તમારે વિરોધી શબ્દો લખી દેવાના છે. પ્રશ્ન 7. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. અહીં પાઠના આધારે કેટલાક શબ્દો આપેલા છે, તમારે આ શબ્દોને પાઠમાંથી શોધી કાઢવાના છે અને તેની સાચી જોડણી લખવાની છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8. નીચેના શબ્દ સમૂહો માટે એક એક શબ્દો આપો. તો ફ્રેન્ડ્સ, અહીં કેટલાક પાઠના આધારે શબ્દ સમૂહ આપેલા છે, તો ચાલો આપણે તે જોઈએ. પહેલું છે ઝાડ તેમજ વંદરાજીથી ઘટાડાર, એટલે કે જેની આસપાસ ખૂબ બધા ઝાડ આવેલા હોય અને લીલાછમ ઘાસના મેદાનો આવેલા હોય, તો એને શું કહેવાશે બોલો? હા, કુંજાર. જેવી રીતે આપણે આગળ વાત કરી હતી ને કે આ કણુકી નદીનો કિનારો કેવો હતો, કુંજાર આવશે, કુંજાર. ત્યારબાદ હવે બીજો શબ્દ સમૂહ જોઈએ. સિક્કા સાચવી રાખવાની પત્તા જેવી કોથળી. આપણે વાત કરી હતી ને કે આપણે પૈસા સાચવવા માટે શું રાખીએ છીએ? હા, પાકીટ રાખીએ છીએ, બરાબર ને? તો તેવી રીતે આ કોથળી જેવું સાધન કોણ રાખતું હતું? હા, વાલા કેસરીઓ. તેને શું કહેવામાં આવ્યું છે બોલો? વાંસણી, બરાબર ને? તો અહીં લખી દેવાનું વાંસણી. હવે બીજા કેટલાક શબ્દો જોઈએ. ત્રીજો શબ્દ સમૂહ છે મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ. તો બોલો એને શું કહેવાશે? હા, વાટ ખર્ચી, બરાબર ને? ત્યારબાદ ચોથું, પૂરના પાણીની ઝડપે દોડનારા. આ ઘોડા કેવા હતા? એકદમ ઝડપથી દોડનારા હતા. તો એને શું કીધા છે બોલો? પાણીપંથા. એકદમ ઝડપથી દોડે તેને પાણીપંથા કહેવાય. ત્યારબાદ પાંચમો શબ્દ સમૂહ છે ઘોડાને બાંધવાની જગા. તો કહો આ ઘોડાને ક્યાં બાંધવામાં આવે છે બોલો તો? તબેલામાં, બરાબર ને? હા. ત્યારબાદ છઠ્ઠો આવે છે ગાયોનું મોટું ટોળું. શું કહેવાશે બોલો તો? હા, ઢણ. અને છેલ્લે પશુને ખાવાનું અનાજ. તો શું કહેવાય? આપણે આગળ જોયું હતું ને? હા, જોગાણ, બરાબર ને? તો હવે આ બધા શબ્દ સમૂહ તમારે લખી દેવાના છે. હવે જોઈએ પ્રશ્ન 9. નીચેના કોષ્ટકમાં 5 જોડાક્ષરવાળા શબ્દો ફરતે ગોર કરો. આ શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. ફ્રેન્ડ્સ, અહીં જે તમને બોક્સ દેખાય છે તેમાં જોડાક્ષરો છુપાયેલા છે. આપણે આગળ વાત કરી હતી ને કે જ્યારે બે શબ્દો જોડાયેલા હોય ત્યારે તેને જોડાક્ષર કહેવામાં આવે છે. તો તમારે આ બોક્સમાંથી આવા 5 જોડાક્ષર શોધી કાઢવાના છે. ત્યારબાદ આ જોડાક્ષરનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું છે. તો ખબર પડી ગઈ ને? પ્રશ્ન 10. નીચેના ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી સુવાચ્ય અક્ષરે તમારી નોટબુકમાં લખો. ફ્રેન્ડ્સ, અહીં આપણા પાઠમાંથી જ એક ફકરો આપવામાં આવ્યો છે, પણ તમે એમાં જોઈ શકો છો કે કોઈ પણ વિરામચિહ્નનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આપણે આગળ વિરામચિહ્નો વિશેનો અભ્યાસ કર્યો હતો, બરાબર ને?
તો તમારે આ ફકરો ફરીથી પાઠ્યપુસ્તકમાંથી જોઈને તમારી નોટબુકમાં આ વિરામચિહ્નનો ઉપયોગ કરીને સુંદર અક્ષરે ફરીથી લખવાનો છે, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને આ સ્વાધ્યાયના પ્રશ્નો સમજાઈ ગયા હશે. આ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના છે, બરાબર ને? તો ફરી મળીશું, આવજો.